મુંદ્રા રોડ પર અવારનવાર છલકાતી ગટરો આ વિસ્તારમાં આવેલ સરકારી કચેરીઓ માટે ભારે સમસ્યાનું કારણ બનેલ છે અને આ વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે. માત્ર રસ્તા પર જ નહીં પણ સરકારી કચેરીની અંદર પણ આ ગટરના પાણી ઘૂસી જતા અનેક મુશ્કેલી સર્જાય છે. તાજેતરમાં મુંદ્રા રોડ પર આ જ રીતે ગટરના પાણી છલકાઈને આ રોડ પર આવેલ પશુ દવાખાના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. પશુ દવાખાનાના ફરજ પરના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા આજકાલની નથી પરંતુ કાયમી બની ગયેલ છે. ત્યારે એના કાયમી નિરાકરણ માટે અનેક વખત કરાયેલી રજૂઆતોનું કોઈ પરિણામ આવેલ નથી, જેના કારણે સમસ્યા યથાવત છે. આ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જે આ પાણી છે એ ગટર ઉભરાય છે અને આજે મોટરપોએ હું અહીંયા લગભગ આશરે 2-2.5 વાગ્યા પછી નીકળ્યો તો અહીંયા આગળથી જે સિટી સર્વેની ઓફિસ છે ત્યાં કાયમી ધોરણે તો ગટર ઉભરાય છે, પણ અત્યારે એ પાણી ત્યાંથી સીધું અહીંયા અમારા કમ્પાઉન્ડમાં અત્યારે એન્ટર થઈ ગયેલું છે. અગાઉ પણ અમે આજથી 6 મહિના પહેલાં અહીંયા આગળ પણ ઘણી દેખી અને મોખી રજૂઆત કરેલ. હમણાં 3-4 મહિનાથી એનું હંગામી સોલ્યુશન આવે, કાયમી ધોરણે એનો નિકાલ થયેલ નથી. તો અમે રજૂઆત કરી છે તો એમને આ મેટર સિરિયસલી લેવી જ પડે, કેમ કે અહીંયા સવારે પણ જે બીમાર જાનવર આવતા હોય છે, ડોગ છે, કેટા છે, બકરા છે, એકચ્યુઅલી બીમાર જાનવર હોય ને અહીં પછી અનહાઇજેનિક કન્ડિશન થાય તો મેં બીમારીનું પ્રમાણ વધી જાય. અને આ મેટર એમને અમે લેખિત પણ જણાવેલ છે કે ભાઈ આ તમે આનો કાયમી ધોરણ નિકાલ કરો, એમ એમની બિનદરકારી દેખાઈ જાય છે. દવાખાના પ્રત્યે એનો બધું ધ્યાન રાખવું જોઈએ.